गुड मॉर्निंग अक्का। बैंक में तारी मुलाकात केवी रही सुमित्रा? सारी हती अक्का, पण हुं ए नक्की नथी करी शकती के शाकभाजीनो फरी स्टॉक करवा माटे मारे कई लोन लेवी जोईए अने क्यांथी लेवी जोईए। हुं कोणा पर भरोसो मूकू? घणी बधी संस्थाओ छे, તેમજ મારે એ પણ સમજવું છે કે વર્કિંગ કેપિટલ એટલે શું અને દુકાન ખરીદવા માટે હું જે લોન લઉં તેના કરતાં તે કેવી રીતે અલગ છે। વર્કિંગ કેપિટલ લોન એટલે એવી લોન જે તમે તમારા બિઝનેસમાં દૈનિક ખર્ચાઓને પહોંચી વળવા માટે લો છો। આ લોન તમને વિવિધ રીતે મદદ કરે છે, જેમ કે બિઝનેસની સિઝન ચાલુ થાય તે પહેલાં પૂરતો માલ રાખવા માટે, બિઝનેસ સરળતાથી ચલાવવા માટે, ઉપકરણો ખરીદવા માટે જેમ કે શાકભાજીની લારી, જો તમે કોઈ આર્થિક કટોકટીમાં હો તો પણ તમારો બિઝનેસ ચાલુ રાખવા માટે। પણ અક્કા, મને કેવી રીતે ખબર પડે કે કઈ વર્કિંગ કેપિટલ લોન મારા માટે સૌથી યોગ્ય છે? લોનની યોગ્યતા તેના પાત્રતાના માપદંડો, વ્યાજોનો દર, જરૂરી દસ્તાવેજો, નિયમો અને શરતો તેમજ લોન આપી રહેલી સંસ્થાના પ્રકાર પર નિર્ભર રહેશે। પણ અક્કા, શું હું એક વર્ષમાં લોન ચૂકવી શકીશ? કારણ કે આ લોન વધારે રકમની હશે, શું હપ્તાની રકમ વધારે હશે? ચિંતા ના કરીશ સુમિત્રા, તમે વિવિધ સ્ત્રોતોમાંથી વર્કિંગ કેપિટલ લોન લઈ શકો છો। માઇક્રો ફાઇનાન્સમાંથી પ્રથમ વખત બોરોઅર તરીકે તમે કોલેટરલ અથવા ક્રેડિટ ઇતિહાસ વગર અનસિક્યોર્ડ લોન લઈ શકો છો। NBFC અથવા બેંકો પાસેથી તમે કોલેટરલના આધારે અથવા ગેરેન્ટર પર લોન મેળવી શકો છો, તેમજ વર્કિંગ કેપિટલની મુદત સામાન્ય રીતે 1-5 વર્ષની હોય છે। તમે તમારા બિઝનેસની કામગીરી માટે યોગ્ય મુદતના આધારે લોન પસંદ કરી શકો છો। અક્કા, મારે મારા ઘર કે જમીન સામે લોન લેવી હોય તો શું તે મારા માટે ખોટું રહેશે? ના સુમિત્રા, બંને લોનના અનોખા લાભ હોય છે। તમે કેવી પરિસ્થિતિમાં લોન લેવા માંગો છો અને તમારી પાસે કેવી સંપત્તિ છે તે ઉપર આધારિત છે। આ લોન લેતી વખતે તમારે આ મુદ્દા અચૂક યાદ રાખવા જોઈએ। કોલેટરલ વગરની લોનમાં વ્યાજનો દર ઊંચો હોય છે। તમારે એક ગ્રુપ બનાવવું પડશે અને સહિયારી જવાબદારી પર લોન લેવી પડશે। લોન તમારા વ્યક્તિગત ક્રેડિટ ઇતિહાસ સાથે સંબંધિત હશે, તેથી કોઈ પણ ચૂકવણી ચૂકી ગયા હો અથવા ડિફોલ્ટ થાઓ તો તેનાથી તમારા ક્રેડિટ સ્કોરને નુકસાન પહોંચી શકે છે। અક્કા, મૂળભૂત પાત્રતાના માપદંડોને પાસ કરવા માટે મારે બિઝનેસમાં શાની જરૂર પડશે? એ તમે ક્યાંથી લોન લો છો એના પર આધારિત છે। જો તમે માઇક્રો ફાઇનાન્સ સંસ્થા પાસેથી લોન લેતા હો તો તેઓ તમારી ઘરની આવકની આકારણી કરશે અને સમજવાનો પ્રયાસ કરશે કે તમારો બિઝનેસ તમારા ખર્ચાઓ માટે પૂરું પડે છે કે નહીં। તેઓ એવું પણ જાણવાનો પ્રયાસ કરશે કે તમે કોઈ પણ સમસ્યા વિના હપ્તો ચૂકવી શકો એમ છો કે નહીં। હવે ધારો કે તમે NBFC અથવા બેંક પાસે જાઓ તો તમારો બિઝનેસ 2 વર્ષ અથવા વધુ સમયથી ચાલતો હોવો જોઈએ। તમારી પાસે બિઝનેસના GST, છેલ્લા 2 વર્ષના આવકવેરા રિટર્ન અને તમારા કરંટ એકાઉન્ટના સ્ટેટમેન્ટ જેવા દસ્તાવેજો હોવા જોઈએ। એટલે સુમિત્રા, દરેક લોન આપનારના સંસ્થાના દસ્તાવેજોની જરૂરિયાતો અલગ અલગ હોય છે। ચોક્કસ અક્કા, હું આ બાબતે બેંક મેનેજરને પૂછીશ। પણ ધારો કે આ સિઝન નફો સારો મળ્યો અને એનાથી જ લોન ચૂકવવું ઈચ્છું હું તો એવું થાય ખરી? તમે તમારી લોનની બાકીની રકમ ચૂકવીને લોન બંધ કરી શકો છો અથવા તમે ટર્મ લોન વિશે વધુ જાણી શકો છો। ચોક્કસ અક્કા, ચાલો સાંજે મળીએ અને તમે મને તેના વિશે વધુ કહેજો। ચોક્કસ સુમિત્રા, સાંજે મળીશું।